નમસ્કાર મિત્રો, બીએ ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. મિત્રો, આગામી 14 એપ્રિલ એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ, જન્મ જયંતિ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વિશ્વ વિભૂતિ કહેવાય છે, મહામાનવ કહેવાય છે. સ્ત્રીઓના કાયદાઓ હોય કે પછી દલિતોના કાયદા હોય કે સર્વ સમાજના કાયદા હોય, કે જે પણ વ્યક્તિ દબાયેલો છે, કચડાયેલો છે, પીછડાયેલો છે, તમામ વર્ગના લોકોને જ્યારે કોઈનો સહારો નથી રહેતો ત્યારે એક સહારો રહે છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. એવા જ વિશ્વ વિભૂતિ અને મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ એ વડોદરા હોય, પાદરા હોય, ગુજરાત હોય કે ભારત હોય, સમગ્ર વિશ્વમાં ઉજવાતો હોય છે. મિત્રો, કહી શકાય કે ભારત દેશની અંદર સૌથી વધારે અભ્યાસ કરેલ, સૌથી વધારે ડિગ્રી મેળવેલ, સૌથી વધારે ભણેલ વ્યક્તિ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. આપણે સૌ આ વાતથી વાકેફ છીએ. ત્યારે મહત્વની બાબત છે કે વડોદરાના સુસેન સર્કલથી માણેજા રામદેવપીર ફળિયા સુધી એક મહારેલી, બાઇક રેલીનું આયોજન થવા જઈ રહ્યું છે, એક ભીમ રેલીનું આયોજન થઈ રહ્યું છે, જેમાં તમામ કહી શકાય કે લોકો જોડાવાના છે. અને વિશેષ વાત આપણે કંચનભાઈ સાથે કરીશું, કારણ કે આ જે ભીમ રેલી છે એના આયોજક છે કંચનભાઈ પરમાર, કે જેઓ જનઇન્ફોર્મ ન્યૂઝના પણ તંત્રી છે, સાથે મારા મિત્ર પણ છે. અને સમાજને જાગૃત કરવા માટે, એકજૂઠ થવા માટે, અને બાબા સાહેબે જે કહી શકાય કે સૂત્રો આપ્યા છે એ સૂત્રોને સાર્થક કરવા માટે અને બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને લઈને ચાલવા માટે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કંચનભાઈ, શું કહેશો, 14 તારીખનું આયોજન કઈ રીતનું છે અને શું છે? ભવિનભાઈ, 14 તારીખ આવે એટલે સમગ્ર, માત્ર ને માત્ર દલિત સમાજ નહીં પણ સમગ્ર માનવજાત, અને એમાં ખાસ કરીને જે દબાયેલો કચડાયેલો વર્ગ હોય કે પછી દરેક સમાજની મહિલાઓ હોય એને સમાન અધિકાર આપનાર એટલે બી આર આંબેડકર. બી આર આંબેડકર એટલે એક એવી શખ્સિયત કે જેને અત્યાર સુધી દુનિયામાં એમની જેટલી ડિગ્રી, એમની જેટલું ભણતર કોઈની પાસે નહીં. અને એ મહામાનવોએ જ્યારે ખાસ કરીને દબાયેલા કચડેલા વર્ગની વાત કરીએ, એમાં ખાસ કરીને દલિત સમાજ, તો આ સમાજમાં જો બિલોંગ કરતો હોય ત્યારે, આજે હું જે પોઝિશન પર છું, જે પદ પર છું, અને જે કંઈક મારા અંદર આચાર વિચારને પ્રેરણા છે, એના માત્ર ને માત્ર એક સ્ત્રોત છે બી આર આંબેડકર. બી આર આંબેડકર એ મારા આદર્શ છે. અને બી આર આંબેડકરની જન્મજયંતિ હોય ત્યારે એક મારી ફરજ, નૈતિક ફરજ બનતી હોય કે સમાજના તમામ યુવાનોને, બાબા સાહેબના 3 સૂત્રો છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. તમે શિક્ષિત હશો તો સંગઠિત થવા માટે વિચાર કરશો, અને સંગઠિત હશો તો તમે સંઘર્ષ કરવા માટે સાથે રહીને કોઈ પણ વસ્તુનો સંઘર્ષ કરશો. બહુ સરસ સૂત્ર આપ્યા છે, એના પર થોડું લોકો વિચારે તો ખ્યાલ આવે. એ સૂત્રને સાર્થક કરવા માટે 14 એપ્રિલના રોજ મારા મિત્ર ભાવિન પાટણવાડિયાને પણ સહઆયોજકમાં મેં લીધા છે, ત્યારે તમે બંને ભાઈ, વડોદરાનું સુસેન સર્કલ આવેલું છે, એ સર્કલથી સવારે 10 વાગે બધા ભેગા થઈને 11 વાગે રેલી સ્ટાર્ટ થઈ જશે. ખાસ વાત ભાઈ આપણે આ પણ કરવી છે કે સમય અને મર્યાદા, આપણા લોકોમાં સમય મર્યાદાની થોડી, તો 11 વાગે રેલી સ્ટાર્ટ એટલે સ્ટાર્ટ થઈ જ જાય, ડીજેના તાલ સાથે, રંગબેરંગી ફુવારા સાથે, અને જય ભીમના જયઘોષ સાથે આ રેલી ઐતિહાસિક રેલી હું તો માનીશ, કારણ કે ઘણા યુવાનો જોડાવાના છે. માતાઓ બહેનો પણ જે કહેવાય કે પોતે થનગના થઈ રહ્યા છે કે અમે પણ આવીશું, તો એક ઐતિહાસિક રેલી સુસેન સર્કલથી 14 એપ્રિલના રોજ સવારે 11 વાગે નીકળશે. અને આપણું અંદાજિત સમય 2 વાગ્યા સુધી રામદેવપીર ફળિયા, જે માણેજા ગામમાં આવેલું છે, ત્યાં બાબા સાહેબની પ્રતિમા છે, ત્યાં ભીમ ભોજન સાથે લઈને આભાર વિધિ કરીને પૂર્ણ કરીશું, એવું એક આયોજન કરી રહ્યા છે. પરંતુ આ રેલીને ઐતિહાસિક બનાવવા માટે જ્યાં સુધી આ વિડીયો પહોંચે, જ્યાં સુધી આપણો અવાજ પહોંચે, એ તમામ લોકો જે બાબા સાહેબને માનનારા, આમાં કોઈ જાતિ ધર્મ વર્ણ વ્યવસ્થાની વાત જ નથી, કારણ કે બાબા સાહેબે માત્ર ને માત્ર કાયદો કંઈ દલિતો માટે નથી લખ્યો કે દલિત મહિલાઓ માટે નથી લખ્યું, સમગ્ર સમાજની મહિલાઓને, જે તે રજવાડોમાં મહિલાઓને કોઈ સ્થાન નહોતું ત્યારે બાબા સાહેબ આજે આઈપીએસ, આઈએએસ, કલેક્ટ જે કંઈક છે, તો એ તમામ ડૉક્ટર, એન્જિનિયર, એ મહિલાઓ આજે બાબા સાહેબની દેન છે. આજના યુવાઓ જે 8 કલાક રોજગાર મેળવે છે જે કંપનીઓમાં, પહેલાં કોઈ નક્કી જ નહોતું,
કામદારોની કોઈ વેલ્યુ નથી, તો એ કામદારો માટેની એક્ટ. બાબા સાહેબ કે આ માણસ છે એને માણસની રીતે કામ કરાવાય, તો એક 8 કલાકની જે જોગવાય, એટલે દબાયેલા કચરા આયોગ માટે સ્પેશિયલ એક્ટ, તો તમામ લોકો બહાર આવે અને મહામાનવ જેમને એમને હક અને અધિકાર આપ્યા છે એના માટે એક દિવસ ફાળવે અને બાબા સાહેબની આ રેલીને ઐતિહાસિક બનાવવા માટે આપ સૌ સવારે 10 વાગે વડોદરાના સુશાંત સર્કલ ખાતે ભેગા થવા માટે મારી નમ્ર અપીલ છે. સાથે સાથે ચોક્કસથી મિત્રો, જ્યારે 14 એપ્રિલના રોજ વડોદરા ખાતે આટલું ભવ્ય આયોજન થઈ રહ્યું હોય ત્યારે સુશાંત સર્કલ પર તમામ લોકો જે છે ભેગા થવાના છે. કહ્યું જન કંચનભાઈએ કહ્યું એમ કે આ કાર્યક્રમની અંદર હું પોતે પણ સહાયોજક તરીકે છું કે જે 14 એપ્રિલના રોજ સુશાંત સર્કલ ખાતે ભીમ રેલીનું જે આયોજન થવા જઈ રહ્યું છે. અને કહી શકાય કે સંવિધાન લખનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે સંવિધાન લખતા હતા ત્યારે તેઓએ ક્યારે સંવિધાનમાં કોઈ વર્ણ વ્યવસ્થાની વાત નથી કરી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ક્યારેય કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી કરી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ક્યારેય કોઈ સમાજને સ્પેશિયલ અધિકારો, કોઈ સમાજને સ્પેશિયલ અધિકારો ન આપવા એવું ક્યારેય બાબા સાહેબે ક્યારેય કોઈ પ્રકારની વાત નથી કરી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે કોઈ વાત કરી હોય તો એ વાત ફક્ત એક જ કરવામાં આવી છે, સમાનતાની. ભારત દેશના તમામ લોકો સમાન છે આ પ્રકારની વાત કરવામાં આવી છે. મને કંઈક એક વાત યાદ આવે છે કે જ્યારે બાબા સાહેબ આંબેડકર સંવિધાન લખવાની શરૂઆત કરતા હતા અને શરૂઆતની અંદર કંઈક લખવાનું હોય ત્યારે પૂછવામાં આવે કે ભાઈ શું લખી શરૂઆત કરવામાં આવે, ત્યારે હિન્દુ લોકોએ એવું કહ્યું કે ભાઈ આપણે શ્રી ગણેશ લખીને શરૂઆત કરો, ખ્રિસ્તી લોકોએ એમના પ્રમાણે કંઈક લખીને શરૂઆત કરવાની કીધું, જય જિનેન્દ્ર લખવાની શરૂઆત કરવામાં આવી, જ્યારે મુસ્લિમ સમાજના લોકો હોય તો કે અલ્લાહનું નામ લખીને શરૂઆત કરો. પરંતુ જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું ત્યારે બાબા સાહેબે તો કંચનભાઈ બાબા સાહેબે જ્યારે કંઈક અલગ જ વાત કહી હતી, કારણ કે બાબા સાહેબે કહ્યું હતું કે આપણે તમામ લોકો જે છે એ ભારતના નાગરિકો છે. અમે ભારતના લોકો, વી પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, અમે ભારતીય છે, જેનું મૂળ રાષ્ટ્ર છે, જેનું અંત રાષ્ટ્ર છે. રાષ્ટ્રથી મોટું કોઈ નથી. સમાન અધિકાર, સમાનતાની વાત. અને સર્વપ્રથમ ભાઈ મેં વાત કરીએ તો માણસને માણસ તરીકે જુઓ, માણસને માણસ તરીકેના અધિકાર આપવા. અને સંવિધાનમાં તો ઝાડ પાનથી લઈને પશુ પંખીથી લઈને તમામને ભારતના સંવિધાનમાં એટલા સમાન અધિકારની વાત કરવામાં આવી છે. એટલા માટે જ ભારતનું બંધારણ વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ ગણવામાં આવે છે. એક ગ્રંથ એવો ગણવામાં આવે છે કે એક જેની અંદર કોઈ પણ વ્યક્તિની સાથે ક્યારે પણ કોઈ ભેદભાવ ન થાય. અને એવા વિશ્વવિભૂતિ આખા ભારતની નહીં, આખા વિશ્વની વાત કરીએ, કારણ કે વિશ્વના તમામ લોકોમાં મહાનાયકો થયા છે. પરંતુ એક વાત હું કરીશ બીએન ન્યૂઝ ગુજરાતીના દર્શક મિત્રો સાથે અને આ વિડીયો જ્યાં સુધી પહોંચે, કે ગયા વર્ષે પેપરનો આંકડો હતો 192 દેશે બાબા સાહેબની જન્મજયંતિ ઉજવી હતી. 192 દેશના લોકો જ્યારે ડૉક્ટર બાબા સાહેબની જન્મજયંતિ ઉજવતા હોય તો 192 દેશના એ જે તે રાષ્ટ્રપતિઓ હશે, ત્યાંના ઉચ્ચ વડાઓ હશે, એ બાબા સાહેબને કેવી ખ્યાતિથી જોતા હશે. પહેલાં તો કારણ કે એ કોઈ સામાન્ય વ્યક્તિ તો હોય નહીં, એમને પણ એમની એજ્યુકેશનનો અનુભવ કર્યો હશે કે આ વ્યક્તિ કોણ છે, કેવી રીતે આટલો મહાન બન્યો. તો એ બધું જોયા પછી જ્યારે એની ત્યાં જન્મજયંતિ ઉજવાતી હોય, કોલંબિયા યુનિવર્સિટીમાં જ્યારે બાબા સાહેબની પ્રતિમા હોય, અને 100 વર્ષના જે સમયકાળમાં કોલંબિયા યુનિવર્સિટીએ ખાસ કરીને એક સર્વે કાઢ્યો કે ભાઈ અમારી યુનિવર્સિટીમાં યુવાનોને ભણાવે છે પણ કયો યુવાન સર્વશ્રેષ્ઠ ભણીને ગયો છે, તો એમાં નામ આવ્યું તો સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર વી આર આંબેડકર. તો આટલા બધા, અને એ પણ એ જમાનામાં કે જ્યારે માણસને માણસ ગણવામાં નહોતો આવતો, છૂતાછૂતના ભેદભાવ હતા, અને એ બધી પરિસ્થિતિમાં જ્યારે આ વ્યક્તિએ એવું કરી બતાવ્યું કે આજે પણ દેશ અને દુનિયા ડૉક્ટર વી આર આંબેડકરનું નામ ગર્વથી લેતા હોય છે, કે અને ખરેખર ભારત રત્ન મહામાનવ, કેટલી ખ્યાતિ, જેટલી પણ ખ્યાતિ બોધિસત્વ, જેટલી પણ ખ્યાતિ આ લે એટલી ઓછી છે. તો આપણે સર્વને એક જ અપીલ છે કે આ રેલી મહાન બને, ઐતિહાસિક બને, અને જય ભીમના જયઘોષ સાથે આ રેલી એટલી જે કહેવાય કે વડોદરાની અંદર ચારો બાજુ આ રેલીના નારા ગુંજી ઉઠે, અને ખાસ કરીને ભીમ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, ડીજેના તાલ સાથે આ રેલી નીકળવાની છે,
અનેક નવા નવા ફંક્શનો અંદર અમે દિવસે દિવસે મેસેજ દ્વારા પણ ઉમેરતા જઈશું. રેલી ભવ્યતાથી નીકળવાની છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. ભવિનભાઈ, ચોક્કસથી રેલી ભવ્યતાથી નીકળવાની છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. મિત્રો, વડોદરા ખાતે સુશાંત સર્કલ પાસે તમામ લોકો જે છે ભેગા થવાના છે. ભીમ રેલીનું આયોજન થવાનું છે, બાઇક રેલીનું આયોજન છે, ત્યાં ભોજનની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે સાથે આ બધાથી વિશેષ બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરના જે વિચારો છે લોકો સુધી પહોંચાડવાની પણ કહી શકાય કે સરસ મજાની તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે 14 એપ્રિલના રોજ તમામ લોકો, તમામ સંગઠનો આ કામ કરતા હોય છે, બાબા સાહેબની જન્મ જયંતિ ઉજવતા હોય છે. કહી શકાય કે કંચનભાઈએ કહ્યું એમ કે 100+ દેશના લોકો જે છે બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરની જે છે જન્મ જયંતિ ઉજવતા હોય. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે 100થી વધુ દેશના લોકો જો આ જન્મ જયંતિ ઉજવતા હશે તો આ વિભૂતિ, આ મહામાનવ શબ્દો બાબા સાહેબને એમને નથી મળ્યા. બાબા સાહેબે પણ સંકલ્પ ભૂમિમાં રડીને સંકલ્પ કર્યા છે કે હું આ દેશની કાયા પલટ કરી રહીશ, આ સમાજના લોકોને ન્યાય અપાવીને રહીશ. જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ સંપૂર્ણ બદલવાનો જે કહી શકાય કે નિર્ધાર બાબા સાહેબે કર્યો હતો, ત્યારે આપણે એ તમામ પરિસ્થિતિઓ અત્યારે જોઈ રહ્યા છે કે પહેલા શું હતું અને અત્યારે શું થઈ રહ્યું છે. ત્યારે મહત્વની બાબત છે કે બાબા સાહેબે કોઈ એક કોમ, કોઈ એક સમાજ માટે નહીં પરંતુ સર્વ સમાજ, સર્વ કહી શકાય કે ધર્મ માટે કામો કર્યા હોય. ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આ જન્મ જયંતિ ઉજવવાની જવાબદારી પણ આપણે સર્વે સર્વાની છે. તમામ લોકોની હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય કે જનરલ, તમામ લોકો જે છે એ ડોક્ટર બાબા સાહેબના બનાવેલા સંવિધાન પ્રમાણે જ ચાલતા હોય. ત્યારે આપણી પણ નૈતિક ફરજ છે કે જ્યારે સંવિધાન બનાવનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ આવી રહી હોય ત્યારે આપણે સૌ એક થઈને એક થઈ બાબા સાહેબ આંબેડકર એક મેસેજ એ છે, ખાસ એક મેસેજ એ આપવો છે કે જે નાના નાના જે સંગઠનો છે, જે નાના નાના બાબા સાહેબને બધા માને છે અને એ સારું જ કામ કરતા હોય છે, પરંતુ એ બધાને એક મેસેજ એવો છે કે આવો એક પ્લેટફોર્મ પર એક સાથે મળી અને વિશાળ જે આપણે જે જ્વલંત બાબા સાહેબ એ જે સપનું જોયું હતું કે મારો આ રથ, આ મારો આ કારવા તમે આગળ ના લઈ જાઓ તો કંઈ નહીં પણ એ પાછળ ના જવા દેતા, એ સંકલ્પ સાથે તો હું એ તમામ લોકોને આહ્વાન કરવા માગુ છું. ગામે ગામથી લોકો આવે, શહેરે શહેરથી લોકો આવે, જેનાથી જેટલા લોકો લઈ શકાય લઈને આવે એટલા લોકો લઈને આવે, પરંતુ 5-10-25 લોકો જ્યારે કોઈ પ્રોગ્રામ કરતા હોય તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, આવો. યુવા ભારત સેના વડોદરામાં તમારું સ્વાગત છે. બાબા સાહેબ આંબેડકરની આ જે જન્મ જયંતિ છે ઐતિહાસિક બનાવીશું. 14/4/2024ના રોજ સવારે 11 વાગે સુશાંત સર્કલથી નીકળી અને કરસાળી શાક માર્કેટ થઈને રવિ પાર્ક એટલે કે સરદાર પટેલના સ્ટેચ્યુથી તળાવની ફાળેથી રહીને જે રવિ પાર્ક 4 રસ્તા રહીને નવીનો તરસાલીવાળો રોડ છે ત્યાંથી ઘનશ્યામનગરવાળા રસ્તેથી એરફોર્સ રહીને હનુમાન મંદિરથી મકરપુરા ગામથી રહીને માણેજા ક્રોસિંગ રહીને માણેજા ગામમાં રામદેવવીર ફળિયામાં આવેલા બાબા સાહેબની પ્રતિમા પાસે ભવ્ય પુષ્પ વર્ષા કરીને સાથે ભીમભોજન લઈને અને જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એની આભાર વધી કરીને આ રેલીને આપણે પૂર્ણ કરીશું. તો આપ સૌ જે કંઈક જેનાથી જે બને એ રેલીમાં યોગદાન કરવા પણ વિનંતી છે. સાથે સાથે જેટલા લોકો આ રેલીમાં દરેક લોકો પ્રણ કરે કે હું આવીશ, મારી સાથે મારા મિત્રોને લઈને આવીશ, તો જ આ રેલી ઐતિહાસિક બનશે અને ઐતિહાસિક બનાવવાની છે. ભાઈ, ચોક્કસથી આ રેલી ઐતિહાસિક બનાવવાની છે. ત્યારે આપણે તમામ લોકોએ ભેગા થઈ બાબા સાહેબના વિચારો જે એકબીજા સાથે શેર કરવાનું કામ જે પણ લોકો કરી રહ્યા છે તેમને પણ મદદ કરવાની છે. ત્યારે 14 એપ્રિલના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે જન્મ જયંતિ વડોદરા શહેરમાં ઉજવાઈ રહી છે અને તેમાં પણ કંચનભાઈ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે સુશાંત સર્કલથી જે પ્રકારે તેઓએ રૂટ સમજાવ્યો એમાં આપણે પણ સહભાગી થઈએ અને મેક્સિમમ લોકો આ રેલીમાં જોડાય તે પ્રકારની પણ હું પણ આપને અપીલ કરું છું. સાથે સાથે આ કાર્યક્રમમાં બીએન ન્યૂઝ ગુજરાતી અને ભાવિન પાટણવાડિયા પણ સહભાગી છે.